અમદાવાદમાં વરસાદમાં અનેક રોડ રસ્તા ધોવાઈ ગયા. લો ગાર્ડન પાસે આવેલા હેપી સ્ટ્રીટના રસ્તા પર ધોવાઈ ગયા. હેપી સ્ટ્રીટ બન્યાને હજુ બે વર્ષ થયા છે ત્યારે મજબૂત કહેવાતા આરસી રોડના દશા ખરાબ થઈ ગઈ છે. 8 કરોડના ખર્ચે બનેલો આરસીસી રોડ પર નાના મોટા ખાડા પડી ગયા છે તો લાલ લીલા રંગના પટ્ટા પણ ઝાંખા પડી ગયા છે. મહત્વનું છે કે હેપી સ્ટ્રીટનું લોકાર્પણ થયું તેના થોડા સમય બાદ જ કોરોનાના કારણે લોકડાઉન લાગ્યું અને ઘણા સમય સુધી આ રસ્તાનો ઉપયોગ પણ થયો નથી. ત્યારે ટૂંકા સમયમાં જ આરસીસીના રોડ બિસ્માર થઈ જતા વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. આદિત્ય ઇન્ફ્રા રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારે વિપક્ષે જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી. कहीं ना कहीं 8 करोड़ की लागत से हैप्पी स्ट्रीट का जो रोड बना हुआ है जिसका कॉन्ट्रैक्टर आदित्य इंफ्रा बिल्ड कॉइन था उसने अच्छा गुणवत्ता नहीं देके रोड बनाया है. मैं चाहता हूं कि उस पर कड़ी कार्रवाई होनी चाहिए. अपना माध्यम की आप जारे कोशो त्यार करा चेक कर अधिकारियों पर जी करवा पगला लेवड़ाई काम शुरू.